विद्यार्थी मित्रों, विश्वग्राम विद्यापीठ शैक्षणिक संकुल वडाल, धोरण 9, विषय संस्कृत, विषयांक पाठ 9, उपकार हस्तो कर्तव्य। उपकार हस्तो, उपकार थी हस्तो एटले हणी नाखवो जोईए, के उपकार थी हणी नाखवो जोईए। के पाठनी अंदर सरस वात करी छे के कोई व्यक्ति छे ए कदाच कोई प्रकारनो गुनो करे छे, એનો કઈ વાક છે, અને જો વિદ્યાર્થી મિત્ર એ એનો વાક છે, ગુનો છે, પોતે કબૂલ કરે છે, સ્વીકારે કે આપણાથી આ થઈ ગયું છે અને હવે પછી બીજી વાર નહીં થાય એવી વાહેંધરી આપે, તો એને આપણે માફ કરી દેવો જોઈએ। એટલે એને આમ ઉપકારથી એને સજા કરવાથી તો કદાચ એ ફરી પાછો એ ગુનો કરશે, પણ જો એને ઉપકારથી હણી નાખીએ તો ફરી પાછો એ કદાચ એને પહેલી વાર માફ પહેલો એને કદાચ યાદ હશે તો એ ફરી પાછો એ ગુનો કરવા પ્રેરાશે નહીં। એટલે ઉપકારથી હણી નાખવો જોઈએ। તો પાઠની શરૂઆત કરી આપણે શું કહેવા માગે છે કે મૂચ કટિકમ મહાકવિ શુદ્રક રચિત પ્રકરણ પ્રકારનો રૂપક છે, કે મહાકવિ શુદ્રકે મૂચ કટિકમ નામનું એક પ્રકરણ રચેલું છે। શુદ્રક એ સંસ્કૃત સાહિત્યમાં એક મહાન કવિ થઈ ગયા છે, વિદ્વાન થઈ ગયા છે। આ રૂપકમાં સમાજના સામાન્ય સ્તરના પાત્રોને લઈને કવિએ કથા વસ્તુ કલ્પી છે, કે રૂપક કે આ જે પ્રકરણ છે એમાં સમાજના જે આપણા સમાજ છે, લોકો છે, એમાં સામાન્ય માણસના પાત્રોને લઈ અને કવિએ એની વાર્તા છે એ રજૂ કરવાનો પ્રયત્ન કરેલો છે। કે નાયક તરીકે ગઈકાલનો ધનિક અને આજનો દરિદ્ર એવો ચારુદત્ત છે, કે નાયક કે પાઠમાં જે નાયક છે વાર્તાલાપ પ્રકારનો પાઠ છે, કે એક સમયે ખૂબ જ ધનવાન હોય અને સમય બદલાતા ખૂબ જ દરિદ્ર ગરીબ બની જાય છે એવો ચારુદત્તની વાત કરી છે। અને નાયિકા વસંતસેના નામની એક ધનિક ગણિકા છે, અને નાયિકા વસંતસેના નાયક ચારુદત્ત છે, કે એક સમયે ખૂબ જ ધનવાન હતો અને સમય બદલાતા તે ખૂબ જ ગરીબ બની ગયો, અને એ નામ વસંતસેના નામની એક ધનિક ગણિકા છે, રાણી છે। આ બંનેના અદ્ભુત પ્રણયની શુદ્રકે કલ્પેલી આ કથા સંસ્કૃત સાહિત્યની અજોડ કથા છે, કે આ બંનેના પ્રણય પ્રેમની કથા અહીં શુદ્રકે ખૂબ જ સારી રીતે રચેલી છે, અને એ સંસ્કૃત સાહિત્યની અજોડ એના જેવી બીજી કોઈ કથા રચી શકાણી નથી। તો મૂચ કટિકમના છેલ્લા એટલે કે 10મા અંકમાંથી આ નાટ્યાંશ લેવામાં આવ્યો, કે મૂચ કટિકમના છેલ્લો અંક કે 10મા અંકમાંથી અહીં આપણને ભાગ લેવામાં આવ્યો છે, કે રાજાના સાડા સકારે વસંત સેનાને ગુંગળાવીને મારી નાખી હતી, કે રાજાનો સાડો સકારે એને ગુંગળાવીને મારી નાખી। પોતે કરેલી હત્યાનો આરોપ ચારુદત્ત પર મૂકે છે, કેમ કે એ રાજાના સાડાએ વસંત સેનાને મારી નાખી હતી અને એને આરોપ છે એ ચારુદત્ત ઉપર મૂકે છે, અને ચારુદત્તને ફાંસીની સજા થાય છે। ચારુદત્તને શેની સજા થાય છે, કે હત્યા કરી છે એટલે સજા તો મળવાની જ છે, એટલે ફાંસીની સજા મળે છે, પણ નસીબ જોક વસંતસેના જીવતી નીકળે। નસીબ જોગ વસંતસેના જીવતી આવી અને સંજોગો વસાત રાજ સત્તાનો પલટો થાય, અને ત્યારે સમય ફરી પાછો બદલાયો, સંજોગો સત એ રાજ સત્તાનો પલટો થયો એટલે રાજા બદલી ગયા। વળી ચારુદત્તને નહીં પણ સકારને તેની હત્યાનો પ્રયત્ન કર્યો છે એ હકીકત પ્રકાશમાં આવી, લાગે જે વસંતસેના છે એ જીવતી નીકળી, એટલે વસંતસેનાએ હકીકત જે હતી એ જણાવી, કે ભાઈ ચારુદત્તે નહીં પણ સકારે જ એ હત્યાનો પ્રયત્ન કર્યો છે એ હકીકત એમણે જણાવી। તેથી હવે સામાન્ય નાગરિક બનેલા સકારની ધરપકડ કરવામાં આવી, કેમ કે એ તો રાજા હતો, જે રાજા હતા એનો સાડો હતો, એટલે રાજા સત્તાનો પલટો થઈ ગયો, રાજા બદલી ગયો, એટલે હવે એને સામાન્ય નાગરિક જ બની ગયા। ધરપકડ કરાયેલા આ સકારને શું સજા કરવી એ સંદર્ભે સંવાદ આલેખાયેલો છે, અને તે સંપાદિત કરીને અહીં આપેલો છે, કે રાજાના સાડા સકારને હવે શું સજા કરવી, કે જે વસંત સેનાને ગુંગળાવી મારી નાખવાનો પ્રયત્ન કર્યો એ ઉપરાંત ચારુદત્ત ઉપર એમને હત્યાનો આરોપ ખોટો આરોપ લગાડ્યો છે, તો હવે આ બદલામાં એને શું સજા કરવી એની વાત અહીં આપણને કરી છે। તે જે વાતચીત થઈ છે વાર્તા એ અહીં આપેલા આપણને આપવામાં આવેલું છે।
કે સત્તાને સ્થાને બેઠેલા દુષ્ટ માણસો થોડા વખત માટે ભલે નિર્દોષને પીડા આપી શકતા હોય પણ છેવટે તો ભૌતિક પીડા થાય છે. કોઈ સત્તાના સ્થાને, કોઈ પદ ઉપર, હોદા ઉપર ભલે માણસ હોય અને એના તે સમયે ભલે કોઈ નિર્દોષને સજા આપી શકતો હોય પણ છેવટે તો એ કર્મનું ફળ એને ભોગવવું જ પડતું હોય છે. વળી સજ્જન માણસ સત્તામાં આવ્યા પછી પોતાનું બુરું કરનાર દુષ્ટ માણસ પ્રત્યે બદલાની ભાવના રાખતા નથી. કે જે કોઈ સજ્જન માણસ, કોઈ સારો માણસ હોય તો એ સારો માણસ જ્યારે સત્તા પર હોય તો ત્યારે એ માણસ સારા માણસનું જે કોઈ ખરાબ કરે છે તો એ સારો માણસ છે ક્યારેય બદલાની ભાવના રાખતો નથી, પરંતુ ક્ષમા અને ઉપકારની ભાવના રાખતો હોય છે. ક્ષમા, માફ કરી દેવાની ભાવના એનામાં જોવા મળે છે. એ બોધ આ વાર્તામાંથી મળે છે. આપણે ક્યારેય કોઈ સાથે બદલો લેવાની ભાવના રાખવી જોઈએ નહીં, ક્ષમા કરી દેવાની ભાવના, માફ કરી દેવાની ભાવના રાખવી જોઈએ. વળી પોતાના મનમાં રહેલા ભાવોને અભિવ્યક્ત કરવા માટે સંસ્કૃતના અવ્યય પદોનો પ્રયોગ કરવામાં આવે તેનો પણ અહીં અભ્યાસ કરવાનો છે. કે આ સંવાદમાંથી, આ વાર્તામાંથી આપણે જે રીતે પોતાના મનમાં રહેલા ભાવોને કઈ રીતે વ્યક્ત કરવા એની વાત અહીં આપણને કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત પાઠ એક નાટકની રીતે રજૂ થાય છે. એટલે કે આપણે જોઈએ કે નેપથ્ય, નેપથ્ય એટલે પડદાની પાછળ, પડદાની પાછળથી અવાજ આવે છે કે અરે રે રાષ્ટ્રીય સંચાલક, અરે રે રાજાના શાળા. રાષ્ટ્રીય સંચાલક એટલે રાજાના શાળા. એ આવ આવ સ્વસય પોતાના અવિનયસી, અવિનયનું ફળ અનુભવ, ફળ ભોગવ. નેપથ્ય એટલે પડદાની પાછળથી અવાજ આવે છે અરે રે રાજાના શાળા. રાષ્ટ્રીય સંચાલક એટલે રાજાના શાળા. આવ આવ અને પોતાના અવિનયનું ફળ ભોગવ. તતઃ પ્રવિશતિ, ત્યાર પછી પ્રવેશે છે પુરુષે દિષ્ટતિ પાર્શ્વ બહુવત સકળ. પુરુષે દિષ્ટતિ, પુરુષે એટલે રાજાના માણસોથી પકડાયેલો, તિષ્ઠતિ એટલે કે પકડાયેલો, રાજાના માણસોથી પકડાયેલો. પાર્શ્વ બાહુબત પાછળ, પાર્શ્વ એટલે પાછળ, બાહુબત એટલે બંધાયેલા હાથવાળો, સકર. ત્યાર પછી રાજાના માણસોથી પકડાયેલો, પાછળ બંધાયેલા હાથવાળો સકર પ્રવેશે છે. સકર કોણ છે? રાજાનો સાળો. સકર કહે છે દિશા અવલોક્ય, ચારે તરફ જોઈને, કે બધી દિશાઓમાં જોઈને. સમસ્ત ઉપસ્થિત એસ રાષ્ટ્રીયવંત, કે આ રાજાના શાળા તો ચારે બાજુથી જકડાઈ ગયા છે. સમસ્ત એટલે બધા જ, ઉપસ્થિત એટલે હાજર, એસ એટલે આ રાષ્ટ્રીયવંત રાજાના માણસો, કે બધા જ અહીં તો રાજાના માણસો બેઠા છે. ચારે તરફ જોવે છે તો એને દેખાય છે. શું દેખાય છે? કે બધા રાજાના માણસો છે એ દેખાય છે. ચારે બાજુથી પોતે ત્યાં બંધાયેલો છે. તત્મિદમ અસર્ણ શરણમ વજ્રામે, તો અત્યારે, તત્મિદમ એટલે તો અત્યારે, અસર્ણમ જેનું કોઈ શરણ નથી એવું, કોના શરણે વજ્રામી જાઓ. ત્યારે સકાર શું કહે છે? પહેલાં તો પ્રવેશતા એને ચારે દિશામાં જોવે છે અને ત્યાં પર જોઈએ તો ચારે બાજુ રાજાના માણસોથી પકડાયેલો છે તે. એટલે તો અત્યારે હું જેનો કોઈ શરણ નથી એ કોના શરણે? વજ્રામી એટલે જાઓ. વિચિંત્ય વિચારી, ભવત ભલે, તમે તે જ શરણ વત્સલ વસરામે, તો તમે જ શરણગ્રત્ય, કે જે પોતાના શરણે આવેલા પ્રત્યે વત્સલ સ્નેહાળ છે તેની પાસે જાઓ. શું વિચારે છે? કે જે એના શરણે આવેલા પ્રત્યે પ્રેમ દાખવે છે તેના શરણે હું ગચ્છામી એટલે જાઓ. એ સુધી તેની પાસે જઈને આર્ય ચારુદત્ત, આર્ય એટલે શ્રીમાન, ચારુદત્ત એટલે ચારુદત્ત, શ્રીમાન ચારુદત્ત પરિત્રયસ્તે પરિત્રયસ્તે, મને બચાવો બચાવો, એથી પાદય પદ્ધતિ એમ પગમાં પડી જાય છે. જોઈએ, સકાર ચારે તરફ જોઈને અહીં હાજર બધા જ રાજાના માણસો, તો અત્યારે હું જેનો કોઈ શરણું નથી તેવા કોના શરણે જાઉં? વિચારી, ભલે, જે શરણ પ્રત્યે વસલ છે ત્યાં જાઓ. એમ કહી પાસે જાય છે કે શ્રીમાન ચારુદત્ત, બચાવો બચાવો, પરિત્રયસ્તે એટલે મને બચાવો બચાવો, એમ કહી એના પગમાં પડી જાય, ચરણે પડી જાય છે. નેપથ્ય પડદાની પાછળ,
आर्य चारुदत्त श्रीमान चारुदत्त मुच्छ मुच्छ व्यापादतेम, मुच्छ मुच्छ एटले छोड़ी दो छोड़ी दो, अमे एने मारी नाखीए छीए, व्यापादयम मारी नाखीए छीए एने अमे। આ કોણ બોલે છે કે જે પ્રજાની જે પડદાની પાછળ ઉભેલા લોકો છે એ કહે છે કે મુચ્છ મુચ્છ શ્રીમાન ચારુદત્ત છોડી દો એને, અમે એને મારી નાખીએ છીએ। તો સકાર ચારુદત્ત પ્રતિ ચારુદત્તને જોઈને ભો અશરણ શરણમ પરિત્રયસ્ત, કે જેનો કોઈ શરણો નથી। સકાર શું કહે છે ચારુદત્તને સામે જોઈને કે જેનો કોઈ શરણો નથી એવો તમારા શરણે પરિત્રયસ્ત મારી રક્ષા કરો, મને બચાવો। અશરણ શરણ કે જેનું કોઈ શરણ નથી એવો હું તમારા શરણે છું, તો તમે મને બચાવો કે મારી રક્ષા કરો। ચારુદત્ત સનુકલ્પમ દયા સાથે, અરે રે અભયમ અભયમ શરણાગતસ્ય, કે શરણાગતસ્ય શરણે આવેલાઓનો અભય થાવો, અભય થાવ તું મારા શરણે છો ત્યારે કોઈ પ્રકારની ડરવાની ભય રાખવાની જરૂર નથી। સર્વિલક સવેગમ ક્રોધ સાથે, આ અપનિયતમ અયમ ચારુદત્ત પશ્ચાત, આ એટલે અરે અપનિયતમ દૂર લઈ જાઓ, અયમ એટલે આ ચારુદત્ત પાસે, અને ચારુદત્ત પાસેથી અપનિયતમ દૂર લઈ જાઓ, કે જ્યારે ચારો સર્વિલક છે એ શું કહે છે ક્રોધ સાથે કરે, અને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ। ચારુદત્ત પ્રતિ ચારુદત્તની તરફ નુચ્યતામ કિંમસ્ય પાપસ્ય અનુષ્ઠ્યમ, નુચ્યતામ એટલે ખરેખર, કિંમસ્ય એટલે શું, પાપસ્ય એટલે પાપીનું, અનુષ્ઠ્યમ કરવામાં આવે, ખરેખર આ પાપીનું શું કરવામાં આવે એવું કહે છે કે સર્વિલક્ષ શું કહે છે ક્રોધ સાથે, અરે આને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ, ચારુદત્તની સામે જોઈને ખરેખર આ પાપીનું શું કરવામાં આવે। આકર્ષંતુ સબદને, કે આકર્ષતું એટલે ખેંચવામાં આવે, સબદને મજબૂત રીતે બાંધીને, કે આને મજબૂત રીતે બાંધીને ખેંચવામાં આવે। સ્વાભાવિક સંખાતતામ અથવા કે સ્વાભાવિક એટલે કૂતરાઓને સંખતતામ ખવડાવી દેવામાં આવે। સુલે વા તિષ્ઠતે, કે સુળી ઉપર ઊભો રાખી દેવામાં આવે, કે એને ફાંસીએ ચડાવી દેવામાં આવે, કે પાટ્યતામ કક્રચેન વા, ક્રકચેન એટલે કરવત વડે, પાટ્યતામ એટલે કાપવામાં આવે, કે શું આને કરવત વડે કાપવામાં આવે। સર્વિલકે એને શું કીધું ક્રોધમાં આવીને, કે આને ચારુદત્ત પાસેથી દૂર લઈ જાઓ, ચારુદત્તની તરફ જોઈને ખરેખર આ પાપીને શું કરવામાં આવે, તો કે મજબૂત રીતે બાંધીને ખેંચવામાં આવે, કૂતરાઓને ખવડાવી દેવામાં આવે, સોડી ઉપર ઊભો રાખી દેવામાં આવે, કે કરવત વડે કાપી નાખવામાં આવે, આનું શું કરવામાં આવે, કયા પ્રકારની સજા કરવામાં આવે એ રાજા ચારુદત્તને પૂછે છે। તો ચારુદત્ત કહે છે કિમ અહમ યદ બિબ્રીવ તત ક્રિયતે, કિમ એટલે શું, અહમ એટલે હું, યદ એટલે જે, બ્રીવ બોલું, તત તે ક્રિયતે એટલે કરાય છે। ચારુદત્ત કહે છે શું હું કહું હું બોલું એમ કરાય છે। સર્વિલ કોત્ર સંદેહ શી શંકા, કે જ્યારે સર્વિલકે કીધું કે આ જે ચારુદત્ત જે સકારનું શું કરવામાં આવે, મજબૂત રીતે બાંધીને સજ ખેંચવામાં આવે, કૂતરાને ખવડાવી દેવાય, સોડી ઉપર ઊભો રાખી દેવાય, કે કરવતોને કાપી નાખવામાં આવે, આ બધામાં કઈ રીત પ્રકારની એને સજા કરવી, તો ચારુદત્ત કહે છે શું હું કહું શું હું કહું એમ કરાય છે। તો સર્વિલે કીધું કોત્ર સંદેહ શી શંકાય, કે તો સકાર કહે છે ભટારક ચારુદત્ત શરણાગતો અસ્મી, અને ત્યાં સકાર ફરી પાછો બોલે છે રાજા ચારુદત્ત શ્રીમાન ચારુદત્ત હું તમારા શરણે છું, તત્ર પરિત્રયસ્થ મને બચાવો, પરિત્રયસ્થ એટલે બચાવો, એ તવત સાદ રીતે તત્ કરું, કે ફરી પાછું આવું કરીશ નહીં, પુનરપી એ દેશે કરીશ્યામિ, કે ફરી પાછી આવી ભૂલ મારાથી થશે નહીં। ત્યારે સકાર ફરી પાછું બોલીને શું કહે છે કે આર્ય ચારુદત્ત હું તમારા શરણે આવેલો છું, મને બચાવો, અને તત્રીજે આપને યોગ્ય લાગે તેમ કરો, ફરી પાછું આમ કરીશ નહીં। ત્યારે નેપથ્ય પડદાની પાછળથી પૌરા, પૌરા એટલે લોકો, વ્યાપદાયત મારી નાખીએ છીએ,
की निमित्त पातकी जे अपापी ने शा माटे की निमित्त शा माटे जीवाड़वामां आवे कि जयरे सकारे कीधुं तो राजा चारुदत्त हूँ तमारा शरणे छू मने बचाओ आपने योग्य लगे ते मुजब करो हूँ फरी आवुं करीश नहीं। त्यारे पड़दानी पाछळथी लोकोए कीधुं अमे एने मारी नाखीए छीए शा माटे एने जीवाड़वामां आवे छे पापीने शा माटे जीवाड़वामां आवे छे। सर्वेलक पाछू कहे छे अरे अपने हता अरे आने अपने हता दूर लई जाओ। आर्य चारुदत्त आज्ञा प्राप्त किमस्य पापस्य अनुष्ठ्यते श्रीमान चारुदत्त आज्ञा प्राप्त आज्ञा आपो आ पापीनो शूँ करवामां आवे अनुष्ठ्यते करवामां आवे। सर्वेलक कहे छे अने दूर लई जाओ। आर्य चारुदत्त आप आज्ञा आपो कि आ पापीनो शूँ करवामां आवे। એટલે ચારુદત્ત ફરીથી કહે છે કિમ અહમ યદે બિભ્રીવ તત્કૃતે શું હું કહું એમ કરાય છે। આપણે અગાઉ પણ આ વાક્ય આવી ગયું કિમ એટલે શું અહમ એટલે હું યદ એટલે જે બિભ્રીવ કહું તત્કૃતે તેમ કરાય છે। સર્વી લગે ફરી એ જ કીધું કોત્ર સંદેહ સી શંકા કોત્ર એટલે સી શંકા એટલે શંકા। ચારુદત્ત સત્યમ સાચે જ સર્વી લગ સત્યમ ખરેખર સાચે છે। ચારુદત્ત યદ્યમેવ શીઘ્રમયમ અધ્યમ અગિયમ એટલે જો એમ જ હોય તો શીઘ્ર એટલે તરત જ આને એટલું બોલે છે ત્યાં અટકી જાય છે। તે સર્વિલક કહે છે કી મન્ય તેમ શું મારી નાખીએ અન્યતમ એટલે હણી નાખવામાં આવે। એટલે હજી તો ચારુદત્ત કહે છે કે આને ઝડપથી અને શીઘ્રમયમ એટલે ઝડપથી ત્યાં અટકે છે વાક્યનું અધૂરું હોય છે ત્યાં સર્વિલક કહે છે કી મન્યતમ શું હણી નાખીએ શું મારી નાખવામાં આવે ને। તો ચારુદત્ત નહીં નહીં ના ના મુચ્યતામ મુચ્યતામ એટલે મુક્ત કરી દો એને છોડી દો। તો સર્વિલક કિમર્થમ શા માટે કે ગુનેગાર છે અપરાધી છે એને સજા થવી જોઈએ પણ ચારુદત્ત શું કહે છે કે ના ના એને મુચ્યતામ છોડી દો એને સજા કરવી નથી। એટલે ચારુદત્ત શત્રુ કુત્ર અપરાધે શરણમ પેવ પાદયો પતતી શસ્ત્ર નહને શત્રુ કુત્ર અપરાધ કે કોઈ અપરાધી ગુનેગાર શરણ મુ પ્રત્યે શરણે આવેલો હોય પાદયો પતતી પગમાં પડેલો હોય ત્યારે શસ્ત્ર ન હન્યતા શસ્ત્રથી હણવો જોઈએ નહીં। કે ગુનો કરનાર કોઈ અપરાધી કે શત્રુ છે જ્યારે શરણે આવીને ચરણોમાં પગમાં પડ્યો હોય ત્યારે એને શસ્ત્રથી હણવો જોઈએ નહીં। તો સર્વિલક કહે છે એમ એમ તય સ્વાભાવિક અધ્યતમ તો એને કૂતરાને ખવડાવી દેવામાં આવે। તો ચારુદત્ત નહીં ના ઉપકારસ્તો કર્તવ્ય ઉપકારથી હણવો જોઈએ। કે જ્યારે ચારુદત્તે કીધું કે કોઈ શત્રુ ગુનો કરનાર માણસ છે એ શરણ આવી અને આપણા પગમાં પડેલો હોય ત્યારે એમને શસ્ત્રથી હણવો જોઈએ નહીં। તો સર્વિલકે કીધું તો તહીં તો એને કૂતરાને ખવડાવી દેવામાં આવે। તો ચારુદત્ત ના એને ઉપકારથી હણવો જોઈએ કઈ રીતે હણવો જોઈએ ઉપકારથી। તો સર્વિલક અહો આશ્ચર્ય અરે આશ્ચર્ય કેમ કરો મેં હું શું કરું વદમ ત્વાર્ય તમે કહો। કે સર્વિલક જ્યારે ચારુદત્તે કીધું કે એને ઉપકારથી હણી નાખવો જોઈએ એની પર ઉપકાર કરવો જોઈએ તો સર્વિલક આશ્ચર્ય હતા શું કરો એ આપ કહો। ચારુદત્ત તન્મુચ્યતે તો એને છોડી દો એને મુક્ત કરી દો મુચ્યતા એને છોડી દો। અને સર્વિલક ચારુદત્તની આજ્ઞા પ્રમાણે મુક્તો ભવત ભવત એટલે આપ મુક્તો એટલે મુક્ત છો કોને કહે છે સકારને સકારને કહે છે આપ મુક્ત છો। સકાર આશ્ચર્ય આશ્ચર્ય સાથે પ્રત્યુ જીવિતો અસ્મી મને જીવતો બચાવી લેવામાં આવ્યો ઉગારી દેવામાં આવ્યો ઇતિ પુરુષેશ્વર નિષ્ક્રાંત અને આમ બોલી માણસોની સાથે નિષ્ક્રાંત બહાર નીકળી કે જે પુરુષ એટલે માણસોની સાથે સ એટલે સાથે નિષ્ક્રાંતે બહાર જાય છે। જ્યારે રાજાએ ચારુદત્તે કીધું તન્મુચ્યતામ તેને છોડી દો સર્વિલકે કીધું આપ મુક્ત છો ત્યારે સકાર આશ્ચર્ય સાથે પ્રત્યુ જીવિતો અસ્મી મને બચાવી લેવામાં આવ્યો અને આમ એ રાજાના માણસોની સાથે એ બહાર નીકળી જાય છે આમ
એને ચારો દત્તે ઉપકારથી હણી નાખ્યો, એની ભૂલનું એને કબૂલ કરાવી. જો કદાચ એને સજા કરવી હોત તો થઈ શકત, પણ સજા કરીને કેમ કે એને પોતા રાજાના ચરણોમાં આવીને પડી ગયો હતો કે ભાઈ હું તમારા શરણ છું, હવે તમે મને જે કરવું હોય તે કરો, આ મારાથી ભૂલ થઈ ગઈ છે. એટલે રાજાએ તેમને સજા ના કરી, પણ એને એની સજાના જ્ઞાન કરાવી, એને ગુનો કર્યો છે એનું જ્ઞાન કરાવી અને એને ઉપકારથી સજા કરી, ઉપકારથી એને બચાવી દીધો હતો, ઉપકારથી હણી નાખ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠના આધારે હોમવર્કમાં જે સ્વાધ્યાયમાં પ્રશ્ન ત્રીજો સંસ્કૃત ભાષાએ ઉત્તર લિખતા કે સકાર ચારુદત્ત ઉપશ્રુત્ય કેમ કથઈ હતી, નેપથ્ય પોરા કેમ કથઈ હતી, કુત્ર અપરાધ શત્રુ યદિ સદ્રણ પૃથ્વ પાદયો પતતી તદા કેમ કરીને, અને ચોથો પ્રશ્ન ઉપકરણ ક હતા. આમ આ ચાર પ્રશ્ન સંસ્કૃતના લખવાના છે. અને ત્યાર પછી અહીં આ પાંચમો પ્રશ્ન છે સ્વાધ્યાયમાં કે માતૃભાષા ઉત્તર લિખતા ગુજરાતીમાં જવાબ લખો કે સકારે શેનું ફળ ભોગવવાનું છે, બીજો સકાર હવે ચારુદત્તને કયા રૂપમાં જોઈએ છે, ત્રીજો સર્વિલક સકારને કેવો દંડ આપવાનો વિચાર છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણો ત્રીજો પ્રશ્ન હતો, ચાર સંસ્કૃતના પ્રશ્નો અને પાંચમો પ્રશ્ન, ત્રણ ગુજરાતીના પ્રશ્નો, ટોટલ ચારને ત્રણ સાત પ્રશ્નો આપણે હોમવર્કમાં લખવાના છે.